Namaskar Mitro, Amari channel ma tamaru swagat chhe Mitro, tame Amari channel ma nava hoy to Amari channel ma subscribe kari dijo. Mitro tame aa demo status joi rahya chho, evo status banavta sikho Mitro. Aa rite Mitro tamaro photo zoom thashe, photo labalab thashe, te rite status banavta sikho. Chalo Mitro apne video start kariye. Mitro to pehla tamare Alight Motion app open karvanu rahese. ओपन करिया बाद मित्रो तमारे तमारे प्लस नो निशान देखा से नीचे तैनी पर क्लिक करवानु रे से क्लिक करिया बाद पेंसिल नो निशान पर रिसोल्यूशन करीने पहला खाना में 10 ऐसी अने बीजा खाना में 23-40 करीने क्रिएट प्रोजेक्ट पर क्लिक करवानु रे से क्लिक करिया बाद मित्रो तमारे हरी प्लस ना निशान पर क्लिक करवानु रे से क्लिक करिया बाद तमारे एक सॉन्ग लेवानो रहेसे ऑडियो मा क्लिक करवानो रहेसे પછી તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે તમારે જે ઓડિયો લેવો હોય તે લઈ શકો છો મિત્રો જે ફાઇલ માં પડ્યો હોય તે જે ઓડિયો તમારે લેવો હોય તે લઈ શકો છો મિત્રો પછી તમારે પ્લસ નું નિશાન દેખાય ખૂણામાં ત્યાં ક્લિક કરવાનું રહેશે તો તમારી ઓડિયો સોંગ આવી જશે પછી તમારે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું રહેશે જો મિત્રો સોંગ આવી ગયું છે આપણે એડ થઈ ગયું છે આ રીતે તમારે કરી દેવાનું રહેશે પછી મિત્રો સોંગ સાંભળવાનું તમારે થોડું સોંગ ને ઝૂમ કરી દેવાનું સોંગ સાંભળીને તમારે જ્યાં જ્યાં બેજ પડે ત્યાં તમારે માર્ક લગાવવાનું રહેશે આ રીતે જો મિત્રો આ ખૂણામાં માર્ક નું ઓપ્શન છે ત્યાં માર્ક લગાવી દેવાનું રહેશે જ્યાં જ્યાં બેજ પડે ત્યાં મિત્રો આ રીતે તમારે આખા સોંગ માં માર્ક લગાવી દેવાનું રહેશે આટલું પહેલા તમારે કરી દેવાનું રહેશે તો મિત્રો હું ફટાફટ માર્ક લગાવી દઉં છું મિત્રો તો જો મેં બધામાં માર્ક લગાવી દીધા છે પછી તમારે પ્લસ ના નિશાન પર ક્લિક કરવાનું રહેશે પછી ઇમેજ એન્ડ વિડિયો પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે જે ફાઇલમાં ફોટા પડ્યા હોય તે ફાઇલ તમારે ખોલી દેવાની રહેશે આ રીતે તમારે ફાઇલ ખોલી દેવાની પછી તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે પછી પ્લસ ના નિશાન પર ક્લિક કરવાનો રહેશે તો તમારે ફોટો એડ થઈ જશે પછી તમારે ખૂણામાં ત્રણ ટપકા દેખાશે તેની પર ક્લિક કરવાનો રહેશે પછી તમારે ફૂલ સ્ક્રીન પર ટચ કરવાનો રહેશે તો તમારો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે પછી આ તીરનું નિશાન દેખાશે તેની પર ક્લિક કરવાનો રહેશે પછી જે વધારાનો ફોટો છે તે આ રીતે કટ કરી દેવાનો રહેશે પછી તમારે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનો રહેશે પછી આ રીતે તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે પ્લસ ના નિશાન પર ક્લિક કરવાનો રહેશે પછી ઇમેજ એન્ડ વિડિયો પર ક્લિક કરવાનો રહેશે ક્લિક કર્યા બાદ વ્યૂ ઓલ પર ક્લિક કરવાનો રહેશે પછી તમારે જે ફાઇલમાં ફોટો પડ્યો તે ફાઇલ ખોલી દેવાની રહેશે પછી તમારે પ્લસ ના નિશાન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમારે ફોટો એડ કરી દેવાનો રહેશે પછી ત્રણ ટપકા ખૂણામાં દેખાશે એની પર ટચ કરીને તમારે ફોટાને ફૂલ સ્ક્રીન કરી દેવાનો રહેશે પછી તમારે તીરનું નિશાન છે એની પર ક્લિક કરીને તમારે આ રીતે ફોટો કટ કરી દેવાનો રહેશે પછી મિત્રો આ રીતે બધા જ ફોટા એડ કરી દેવાના રહેશે મિત્રો જો મેં બધા જ ફોટા સેટ કરી દીધા છે આ રીતે તમારે બધા જ ફોટા સેટ કરી દેવાના અને વિડિયો બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો પ્લીઝ કમેન્ટ કરજો મિત્રો પછી તમારે આ 20-27 છે લાંબો ફોટો છે ત્યાં આવી જવાનું રહેશે પછી મિત્રો તમારે બેક આવી જવાનું રહેશે એક XML ફાઇલની લિંક તમને વિડિયોની નીચે આપેલી છે શેક ઇફેક્ટવાળી ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી દેજો તમારે જે પહેલો ફોટો દેખા છે એની પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારે ખૂણામાં ત્રણ ટપકા દેખાય છે તેની પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો તમારે આ ઇફેક્ટ કોપી થઈ જશે પછી પાછા આપણે ફાઇલમાં આવી જવાનું રહેશે
આ રીતે આપણા ફાઇલમાં આવી જવાનું મિત્રો પછી તમારે જે લાંબો ફોટો છે આ તમારે મિત્રો લાંબો ફોટો છે 27 સુધી આવી જવાનું આ મિત્રો તમારે લાંબો ફોટો છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ખૂણામાં 3 ટપકા દેખાશે તેની પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે મિત્રો કરી દેવાનું પછી તમારે પાછા બેક આવી જવાનું પછી XML ફાઇલ ખોલી દેવાની ખોલ્યા બાદ મિત્રો જે બીજો ફોટો છે તે આવી જવાનું રહેશે પછી બીજા ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી તમારે પ્લસ ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે 3 ટપકા ખૂણામાં દેખાશે તેની પર ક્લિક કરીને તમારે કોફી ઇફેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે તમારે કોફી ઇફેક્ટ કરી દેવાનું રહેશે પછી તમારે આપણા ફાઇલમાં આવી જવાનું રહેશે પાછા આપણા ફાઇલમાં આવ્યા બાદ તમારે નીચે આવી જવાનું રહેશે જે તમારે પહેલો ફોટો છે તેની પર ઇફેક્ટ લગાવવાની રહેશે તમારે પહેલા ફોટા પર ટચ કરીને ઇફેક્ટ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ખૂણામાં 3 ટપકા દેખાશે તેની પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું પછી બે ફોટા છોડી દેવાના રહેશે પછી ચોથા ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને 3 ટપકા ખૂણામાં દેખાય છે તેની પર તમારે ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું રહેશે આ રીતે તમારે કરી દેવાનું મિત્રો પછી મિત્રો જો નાના નાના ફોટા છે તે બાકી રાખવાને પછી જે તમારે મોટા ફોટા છે તેની પર તમારે ઇફેક્ટ લગાવી દેવાની રહેશે બે ફોટા છોડીને ત્રીજા ફોટા પર તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે આ રીતે જો મિત્રો તમારે 3 ટપકા પર ક્લિક કરીને પછી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે તો ઇફેક્ટ લાગી જશે આ રીતે તમારે કરી દેવાનું રહેશે જો બે ફોટા છોડીને ત્રીજા ફોટા પર તમારે ઇફેક્ટ લગાવી દેવાની રહેશે જે લાંબો ફોટો છે આ રીતે જો તો મિત્રો મેં બધામાં ઇફેક્ટ લગાવી દીધી છે આ રીતે તમે પણ કરી દેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો પછી XML ફાઇલમાં પાછા આવી જવાનું રહેશે XML ફાઇલ ખોલ્યા બાદ તમારે જે ત્રીજો ફોટો છે તેની પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ખૂણામાં 3 ટપકા દેખાશે તેની પર ક્લિક કરીને કોફી ઇફેક્ટ કરી દેવાનું રહેશે પછી તમારે આપણા પ્રોજેક્ટમાં પાછા આવી જવાનું રહેશે પાછા આવ્યા બાદ તમારે નીચે આવી જવાનું રહેશે પછી તમારે જે નાના નાના ફોટા છે તેમાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે આ બીજા ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ખૂણામાં 3 ટપકા દેખાશે તેની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે આ રીતે જુઓ મિત્રો પછી એની જોડે બીજો ફોટો છે તેની પર તમારે આ ઇફેક્ટ લગાવી દેવાની રહેશે ખૂણામાં 3 ટપકા દેખાય છે તેની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે આ રીતે જુઓ મિત્રો જે તમને નાના નાના ફોટા દેખાય છે તેમાં તમારે ઇફેક્ટ લગાવી દેવાની રહેશે તો જુઓ મિત્રો વિડીયો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે બધામાં આપણે ઇફેક્ટ લગાવી દીધી છે મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જુઓ મિત્રો વિડીયો મસ્ત બની ગયો છે આ રીતે તમારે બધું જ સેટ કરી દેવાનું રહેશે પછી ખૂણામાં 3નું નિશાન દેખાશે તેની પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમારે વિડીયો સેવ થઈ જશે